જામનગરના અશોકભાઈ ધુઆ, લીલુબેન ધુઆ, જિગ્નેશભાઈ ધુઆ તથા કિંજલબેન ધુઆએ ભાણવડ પંથકના ધારાગઢ ફાટક પાસે ઝેરી પ્રવાહી ગટગટાવી સામૂહિક આપઘાત કરતા અરેરાટી સાથે ચકચાર મચી ગઈ હતી. આજે જામનગરમાં ચારેય હતભાગીઓની અંતિમ યાત્રા એક સાથે નીકળતા અશ્રુઓનો સાગર છલકાયો હતો. આ પ્રકરણમાં મૃતકોના પરિવારજનોએ કોઈ બાબત જાણતા હોવા અંગે ઇન્કાર કર્યો હતો. મારું નામ જયેશ જેઠા ધુઆ. મારા ભાઈ અશોકભાઈ, મારા ભાભી અને મારો ભત્રીજો અને મારી ભત્રીજી જ્યારે જ્યારે સુસાઇડ કરી ભાણવડની સીમમાં, ત્યારે પોલીસની ફોન આવ્યો ત્યારે અમને ખબર પડી કે આ રીતે બનાવ બન્યો. સરકારી હોસ્પિટલ અમે પહોંચ્યા અને ત્યાંથી અમને પૂછપરછ કરી અને પીએમમાં મોકલાય છે અને પોલીસ જે કંઈ તપાસ કરીને અને જે હોય ન્યાય અમને આપે. સુસાઇડ નોટ લખી એવું કંઈ છે? સુસાઇડ નોટ પોલીસ કહે છે અમને મળી છે, અમારે જોયું નથી. તેના ધંધા સાથે સંકળાયેલા ઘાસપાતનું પિત્તળનું ભંગારનું લઈએ છીએ. પત્તા અમને કોઈ એવું ખ્યાલ છે કે અમને કોઈ? ના, અમને કોઈ ખ્યાલ નથી. અમે ગામડે રહેતા, એ અહીંયા રહેતો, એટલે કોઈ જાતનું કંઈ બીજું લાંબો અમને કંઈ ખ્યાલ નથી. કેટલા વર્ષ થયા જામનગર હોસ્પિટલ? જામનગરમાં 30 વર્ષ થયા. દરમિયાન પોલીસ દ્વારા આ પ્રકરણમાં વિશાલ જાડેજા અને વિશાલ પ્રાગડા નામના શખ્સ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. વિશાલ જાડેજા 20 લાખની ઉઘરાણી કરતો હોય તથા બળજબરીથી લખાણ લખાવી લીધેલ હોય અને વિશાલ પ્રાગડાએ ચૂકવવાના થતાં 5.5 લાખ ન ચૂકવતો હોય પીડિત પરિવારને આત્યંતિક પગલું ભરવા મજબૂર કર્યા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. જામનગરમાં જીજી હોસ્પિટલમાં લાંચના છટકામાં એન્ટી કરપ્શન બ્યુરોની ઝપટે ચડ્યા પછી ફરાર થઈ ગયેલ આરોપી પટ્ટાવાળા અશોક પરમારને ઝડપી લઈ અદાલતમાં રજૂ કરવામાં આવ્યો હતો. અદાલતે આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જિલ્લા સરકારી વકીલ ચમનભાઈ ભંડેરીની કાર્યવાહી વધુ એક કેસમાં પ્રભાવી સાબિત થઈ હતી. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.